नमस्कार, ग्राउंड रिपोर्ट में आपनो स्वागत छे। हूँ छु आपनी साथे संध्या। अर्धो देश पानी में डूबेलो छे। जी हाँ, कदाच तमने आ मानवामां नहीं आवे, परंतु जे दृश्यो अमे आपने बतावीशुं ते जोईने आप पण चौंकी उठशो। मेघराजाए एवी तबाही मचावी छे के लोको पण मददनी गुहार लगावी रह्या छे। रस्ताओनी उपर पाणी फेरवाई गया छे, रस्ताओ शोध्या जड़ता नथी अने केटलाय घरो अत्यारे पाणीनी वच्चे छे। देशना शुं हाल छे जुआ रिपोर्टमां। ક્યાંક અનરાધાર વરસાદ, ક્યાંક પાણી વચ્ચે ફસાઈ જિંદગી, ક્યાંક પૂરમાં તબાહ થયા આશિયાના, ક્યાંક ભયંકર પૂર, ડૂબી ગયા રસ્તા, ડૂબી ગયા મકાન, પૂરમાં તણાઈ ગઈ બસ, પૂર અને વરસાદનો એવો માર કે લોકો થઈ ગયા લાચાર। અડધા દેશમાં ચોતરફ પાણી જ પાણી, ક્યાંક એનડીઆરએફ કોસ્ટગાર્ડ બની દેવદૂત, પાણીના પ્રકોપ સામે બેહાલ જિંદગી, ક્યાંક કળિયુગમાં દેખાયા વાસુદેવ। દેશના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ભારે વરસાદ અને પૂરના પ્રકોપના કારણે ઉત્તરાખંડના ચંપાવતથી અચંભિત કરી દેતી તસવીરો સામે આવી છે। ધમધોકાર વરસાદ બાદ એક કોઝવેનું જળસ્તર એટલું વધી ગયું કે ત્યાંથી પસાર થતી સ્કૂલ બસ પાણીમાં તણાઈ ગઈ। આ વાતની જાણકારી મળતાની સાથે જ લોકો કોઝવે આગળ ઉમટી પડ્યા અને પછી બસને પાણીના આ પ્રવાહમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ થયો, પણ પાણીનો પ્રવાહ એટલો વધુ હતો કે બસને બહાર કાઢવી પણ અઘરી હતી। જે પછી સ્થાનિક તંત્રએ જેસીબી મશીનને બોલાવી અને તેની મદદથી બસને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર કાઢી। સદનસીબે જે સમયે આ દુર્ઘટના બની ત્યારે બસમાં કોઈ જ વિદ્યાર્થીઓ સવાર ન હતા, પરંતુ આ ગંભીર દુર્ઘટનામાં બસ ડ્રાઈવર અને કંડક્ટર ઘાયલ થઈ ગયા છે। હલ્દવાનીમાં પાણી સાથે ગંભીર રીતે રમત રમતી તસવીરો પણ સામે આવી છે, જ્યાં ત્રણ યુવકો નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હતો જેથી તેમણે પોતાનો ઈરાદો બદલી નાખ્યો। આ તરફ ઉત્તરાખંડના હલ્દવાનીમાં પહેલા એક છોકરો નદી પાર કરવાનો પ્રયાસ કરે છે, તેના બે સાથીઓ પણ તેની પાછળ છે, પણ તે નદી ભારે વરસાદના કારણે ગાંડી તૂર બનેલી છે, જેથી તે નદીની વચ્ચોવચ્ચ પહોંચે તે પહેલા જ એ યુવાન હિંમત હારી જાય છે અને પરત ફરી જાય છે, પરંતુ તેના સાથીઓ હસતા રહ્યા। થોડી વાર પછી બીજા યુવાને નદી પાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાણીનો પ્રવાહ જોતા તે નદી પાર ન કરી શક્યો। ઉત્તરાખંડના હલ્દવાનીના ગોલાપર વિસ્તારમાં સૂકી નદી ગાંડી તૂર થઈ છે, પાણીનો પ્રવાહ પણ જોરદાર જોવા મળી રહ્યો છે, પરંતુ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા જોવા મળ્યા। જુઓ, આ જીપને જીવ જોખમમાં મૂકી જીપને પણ પાણીમાં ઉતારી, સદનસીબે કોઈ દુર્ઘટના ન થઈ। આ સ્થિતિ ત્યારે છે જ્યારે અનેક અકસ્માતોની તસવીરો સામે આવી રહી છે। ચોમાસાની આ ઋતુમાં નદી નાળાઓ પરથી અકસ્માતના સમાચારો રોજે રોજ બહાર આવી રહ્યા છે, પરંતુ લોકો આ અકસ્માતોમાંથી બોધપાઠ લેવા તૈયાર નથી। આવું જ કંઈક હલ્દવાનીમાં જોવા મળ્યું, જ્યાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા। પહાડોમાં પડેલા વરસાદને કારણે ગોલાપર વિસ્તારમાં અનેક લોકો તણાયા છે, વાહનો તણાયા છે। આ નદી પર કોઈ પુલ નથી, તેથી ગ્રામજનો વહેતી નદીને જ ઓળંગવાનું પસંદ કરે છે। કોઈએ પોતાની બાઇક વહેતી નદીમાં નાખી તો કેટલાક લોકો એકબીજાના સહારે નદી પાર કરતા જોવા મળ્યા। ગ્રામજનોની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે।
વર્ષોથી નદી પર પુલ ન બનાવતા ગ્રામજનો પણ પરેશાન છે અને દર ચોમાસામાં આ જ હાલ જોવા મળે છે। પર્વતો પર આવી આફત, હિમાચલના કિન્નોરમાં વાદળ ફાટ્યું, અચાનક આવેલા પૂરથી ભારે નુકસાન। મેદાની વિસ્તારોમાં જ નહીં પરંતુ પર્વતો પર પણ મોસમનો મિજાજ બદલાયેલો છે। હિમાચલ પ્રદેશના કિન્નોરમાં વાદળ ફાટવાના કારણે કેટલાય મકાન પૂરમાં તણાઈ ગયા, જ્યારે મોટી સંખ્યામાં વાહનો કાટમાળમાં દટાઈ ગયા। આફતનું આ પૂર ખૂબ જ ડરામણું છે। તસવીરો એવી હતી કે જે જોઈને કોઈનું પણ કાળજું કાપી જાય। અચાનક આવેલ પૂરથી લોકોના મકાનોમાં પાણી ભરાઈ ગયા અને કાટમાળ ભરાઈ ગયા। ત્યારબાદ તેમને સલામત સ્થળે સ્થળાંતર કરવું પડ્યું, તેમાં પણ મહારાષ્ટ્રનો ચંદ્રપુર જિલ્લો સામેલ છે। અહીં ભારે વરસાદ અને ત્યારબાદ આવેલા પૂરના કારણે લોકોનું જીવવું પણ મુશ્કેલ થઈ ગયું છે। પૂરના કારણે હજારો લોકો પર આફતનો પર્વત ત્રાટક્યો છે, હજારો લોકો બેઘર થઈ ગયા, તેમના મકાનની અંદર પણ પાણી ભરાયેલા છે, અથવા તો તેમ કહો કે તેમના મકાન પૂરી રીતે પાણીમાં ડૂબી ગયા છે। આવી સ્થિતિમાં લોકોને ચારે બાજુ બસ પોતાની બરબાદી નજરે પડી રહી છે, કારણ કે મકાનની અંદર રાખેલો સામાન પાણી ઘૂસતા જ પલળી ગયો છે, પાણીમાં તણાઈ ગયો છે। ભયંકર પૂરના કારણે કેટલી જગ્યાએ રસ્તા દેખાવાના બંધ થઈ ગયા, અહીં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ચંદ્રપુરથી જે તસવીરો સામે આવી છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ તબાહી માત્ર કેટલાક વિસ્તારો પૂરતી સીમિત નથી, કેમ કે ગામોના ગામ પૂરની ઝપેટમાં આવી ગયા છે। કેટલાય વિસ્તારોમાં તો પાણી એટલું ભરાઈ ગયું કે અહીં લાગેલા વીજળીના થાંભલા પણ પાણીમાં ડૂબી ગયા। બજાર, મંદિર, મકાન બધું જ પાણીમાં છે, ત્યારબાદ લોકો મકાનની અગાસી પર રહેવા માટે મજબૂર છે। પૂર વચ્ચે કેટલાક લોકો છાતી સમા પાણીમાં આગળ આવતા નજરે પડ્યા। વહીવટીતંત્ર પૂરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખી રહ્યું છે અને રેસ્ક્યુ ટીમના લોકો પૂરગ્રસ્ત વિસ્તારમાં સતત લોકોની મદદ કરી રહ્યા છે। નદીઓનું તાંડવ, ચારે બાજુ હાહાકાર, રસ્તાઓ ડૂબ્યા, જિંદગીની રફતાર પર લાગી બ્રેક। મહારાષ્ટ્રના જલગાંવમાં ડેમના પ્રવાસી આવેલા 9 પ્રવાસીઓ સુકી નદીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગયા। જેમ જેમ પસાર થઈ રહ્યો હતો સમય, તેમ તેમ ખતરો પણ વધી રહ્યો હતો। ત્યારબાદ રાત્રિના અંધકારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર નીકાળવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું। એસડીઆરએફની ટીમે 3 કલાકની ભારે જહેમત બાદ તમામને સહી સલામત બહાર કાઢ્યા। સૌથી પહેલા નદીના બંને કિનારે વૃક્ષોને દોરડું બાંધવામાં આવ્યું, ત્યારબાદ એક એક કરી તમામ પ્રવાસી યુવકોને સહી સલામત બહાર કઢાયા। આ ઘટના બાદ વહીવટી તંત્રએ ડેમ અને નદીની આસપાસ લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે। પૂરના પ્રકોપ સામે માનવ જ નહીં પરંતુ પશુઓ પણ લાચાર છે। ઉત્તર ભારત સહિત દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ છે। એક બાજુ લોકોના મકાનોમાં પાણી ભરાયેલા છે, કેટલાય વિસ્તારો પૂરી રીતે પાણીના કબજામાં છે। કંઈક આ પ્રકારની તસવીરો મહારાષ્ટ્રના ગઢચિરોલીથી સામે આવી રહી છે, જ્યાં ભારે વરસાદના કારણે ગોદાવરી નદી ગાંડીતુર બની છે। નદીમાં પાણીનો પ્રવાહ વધતા પાણી રસ્તા પર વહેવા લાગ્યું છે, રસ્તો બંને બાજુ પાણીમાં ધસી ગયો છે। સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો જીવ જોખમમાં મૂકી કમર સુધીના પાણીમાં ડૂબી અને રસ્તો પસાર કરી રહ્યા છે। કેટલાય લોકો તો સોમનપલ્લીથી છત્તીસગઢ જતા રસ્તા પર ફસાઈ ગયા, પાણીના કારણે તેમની ગાડીઓ આગળ જ નહોતી જઈ શકતી। જુલાઈમાં મેઘરાજાની જમાવટની આ તસવીરો છે, મેઘો આવ્યો છે, જામ્યો છે, પણ મુશ્કેલી સાથે લાવ્યો છે।
अमरावती अने महाराष्ट्र में पण आज परिस्थिति छे। अहींनी तस्वीरो डरामणी छे। अहीं भारी वरसादना कारणे मकान धराशायी थता मोटी दुर्घटना घटी छे। अमरावती जिल्लाना फूबगाम विस्तारनी आ घटना छे। अहीं काटमाळमां 5 लोको दबाया, जेमां 2 लोकोना मौत थई गया छे। 3 लोको इजाग्रस्त छे। 3 लोकोने गंभीर स्थितिमां होस्पिटलमां दाखल करवामां आव्या छे। मध्यप्रदेशमां मेघराजानो तांडव, नदीना पाणीमां तणायुं ट्रेक्टर, मांड मांड बच्यो 4 लोकोनो जीव। वरसाद अने पूरनी डरावनारी तस्वीरो मध्यप्रदेशना देवासथी सामे आवी छे। अहीं भारे वरसादना कारणे रस्तो पूरी रीते पाणीमां डूबी गयो छे अने रस्तो वच्चेथी कपाई पण गयो छे। आ दरमियान एक ट्रेक्टर चालके पाणीमां ट्रेक्टर उतार्यो। ट्रेक्टर हजू थोड़ू दूर गयु हशे अने त्यां ज पाणीना प्रचंड प्रवाहमां ट्रेक्टर पण तणावा लाग्यो। पाणीमां ट्रेक्टर तणायु होय तेवो वीडियो सामे आव्यो छे, जेमां ट्रेक्टर पाणीमां तणातुं देखाय छे। जो कि ट्रेक्टर पाणीमां डूबतुं नजरे न पड्युं। आ ट्रेक्टरमां 4 लोको सवार हता, जे बाद पाणीमां तरीने बहार आवी गया। चोमासामां पाणीनो भरोसो न होय, पाणीना प्रचंड प्रवाहमां ट्रेक्टर उतारवानी आ बेदरકારી જીવલેણ સાબિત થઈ શકે છે। જુઓ આ ગામની હાલત, જાણે બેડમાં ફેરવાઈ ગયું હોય તેમ। ગામમાં નાવડીઓ ફરી રહી છે। એનડીઆરએફની ટીમ સતત રેસ્ક્યુ કરી રહી છે। જેમ કૃષ્ણ ભગવાનને વાસુદેવે માથે બેસાડી અને નદી પાર કરી હતી, તેમ જ આ પિતા પણ પોતાની દીકરીને માથે બેસાડીને લઈ જઈ રહ્યા છે। અતિ ભારે વરસાદના કારણે બાઇક પણ પાણીમાં ગરકાવ થઈ ગયું। લોકોની દુકાનોમાં આફતનું પાણી ઘૂસી ગયું। અડધા ભારતમાં ચોતરફ પાણીનો એવો પ્રકોપ છે કે લોકો તોબા પુકારી ઉઠ્યા છે। આવી રહી છે આફત, જી હા, તે પણ ધોધમાર। 22 જુલાઈથી રાજ્યમાં પડશે ભારે વરસાદ। સ્થળ ત્યાં જમાવશે અડ્ડો, જી હા, જળ જમાવશે અડ્ડો। અને આ વખતે વારો છે ઉત્તર અને મધ્ય ગુજરાતનો, જ્યાં મેઘો સર્જશે મુશ્કેલી। મેઘાવી તાંડવ સામે પાથ ભીડવાર રહેજો તૈયાર। આવી રહી છે મેગા મુશ્કેલી। શુક્રવારથી વધશે વરસાદનું જોર। જે ચોમાસું ધરી હોય છે તે ઉત્તર તરફ છે, ઉત્તર તરફથી ખસી અને દક્ષિણ તરફ આવી રહી છે। એની અંદર રાજસ્થાન ઉપર એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે અને આ લો પ્રેશર છે એ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને એ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એમાં 22 તારીખથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે। ગુજરાતની અંદર વરસાદની શરૂઆત આવતીકાલે 22 જુલાઈના રોજ થઈ જશે। દક્ષિણ અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં વહેશે નદીઓ। પાણી બતાવશે તેનો પાવર।
ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી હતી। દક્ષિણ ગુજરાત તેમાંથી હજુ બહાર નથી નીકળી શક્યું। હજુ ખેતરોમાં પાણી સુકાયા નથી। લોકો વિખરાયેલી ઘર વખરીને માંડ સમેટી રહ્યા છે। ત્યાં જ ફરી એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાત પર આફત સર્જશે। વરસાદે બ્રેક લીધે હજુ માંડ 4-5 દિવસ જ થયા છે અને તેવામાં વરસાદ ફરી વિનાશ વેરવા માટે તલપાપડ થઈ રહ્યો છે। આ વખતે વારો છે ઉત્તર અને મધ્ય ગુજરાતનો। દક્ષિણ ગુજરાતને પણ હજુ કંઈ ખાસ રાહત નથી મળવાની। છેલ્લા 4 દિવસથી વરસાદનું જોર ભલે ઘટ્યું હોય પરંતુ રાજ્યમાં વરસાદી માહોલ તો યથાવત છે। અમુક જગ્યાઓ પર હળવો વરસાદ પણ વરસી રહ્યો છે। આ દરમિયાન જ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ બનેલો રહેશે। આ દરમિયાન અમુક જગ્યાઓ પર ભારે વરસાદ થશે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી 22 જુલાઈથી રાજ્યમાં વરસાદ જોર પકડશે। આ દરમિયાન અમદાવાદ શહેરમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે। ક્યાંક ભારે પણ વરસાદ થઈ શકે છે। હવે એ પણ જાણી લો કે ક્યાં કેવો વરસાદ થશે। 23rd, 24th में વાઇડ સ્પ્રેડ રેન રહેગા। 23rd, 24th, 25th में ગુજરાત રિજિયન में और हेवी टू वेरी हेवी रेन होने का संभावना है। जो हेवी टू वेरी हेवी रेन जो रहेगा मोस्टली नॉर्थ गुजरात में, मतलब यानी उत्तर गुजरात में होने का संभावना है। जैसे बनासकांठा, सावरकांठा, पाटन, महसाना, अरावली, इवन हमारा अहमदाबाद गांधीनगर में भी हेवी रेनफॉल होने का संभावना है। 22 जुलाई नवसारी अने वलसाड में पड़शे भारी वरसाद। 23 જુલાઈ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। 24 જુલાઈ કચ્છ માટે સૌથી ભારે છે કારણ કે અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઇવન એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ ભી કચ્છ કે લીએ હે, સ્પેશિયલી સબસે જ્યાદા બારિશ कच्छ में होने का संभावना है। और कच्छ का जो एडजोइनिंग एरिया है जैसे सुरेंद्र नगर, मोरबी, जामनगर, इवन द्वारका में भी हेवी टू वेरी हेवी हो सकता है। એટલે કે 24 તારીખે કચ્છના રણમાં વહેશે નદીઓ, કચ્છ થઈ જશે પાણી પાણી, ભારેથી અતિ ભારે વરસાદ સર્જશે મુશ્કેલી। આ સમયે અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની શક્યતાઓ છે। જે બનાસકાંઠાના પશ્ચિમ ભાગો અને કચ્છના ભાગોને જેટલો વરસાદ મળશે એટલો વરસાદ અરવલ્લી જિલ્લાને નહીં મળે, પણ એકંદરે અરવલ્લી જિલ્લામાં પણ 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીના વરસાદોની સંભાવનાઓ હાલ અમે ગણી રહ્યા છીએ। બાકી જે પશ્ચિમ બનાસકાંઠા અને કચ્છ જેવા વિસ્તારો છે એમાં મેં આપને જણાવ્યું, જો સિસ્ટમની દિશામાં કોઈ ફેરફાર નહીં થાય તો આ વિસ્તારોની અંદર 10 ઇંચ ઉપર વરસાદ જઈ શકે। 23 તારીખથી જોરદાર પવન ફૂંકાશે। દરિયાકાંઠા વિસ્તારના લોકોએ ખાસ એલર્ટ રહેવાનું છે। 23, 24 અને 25 જુલાઈ માછીમારોએ દરિયો ન ખેડવો તે પ્રકારની પણ સૂચના આપવામાં આવી છે। હવે એ પણ જાણી લઈએ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો છે। કચ્છમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ પડ્યો છે, 104%। ઉત્તર ગુજરાતમાં 35% જ વરસાદ છે, એટલે કે ઉત્તર ગુજરાતને હજુ પણ વરસાદની જરૂર છે। મધ્ય ગુજરાતમાં 50% વરસાદ વરસી ચૂક્યો છે, સૌરાષ્ટ્રમાં 58% વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 75% વરસાદ વરસ્યો છે। આપને જણાવી દઈએ કે 2022ની આ સિઝનમાં અત્યાર સુધીમાં 60% ઉપર વરસાદ રાજ્યમાં વરસી ચૂક્યો છે। બીજી બાજુ સૂકા ભઠ્ઠ રહેતા કચ્છમાં આ વખતે 100%થી વધુ વરસાદ થયો છે, જેના પરિણામે પીવાના પાણીની ઘાત ટળી છે અને ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની તંગી પણ દૂર થઈ છે। કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્રએ પણ અગમચેતીના પગલાં લીધા છે। પ્રશાસન દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે। જિલ્લામાં નાગરિકોને મદદ મળે તે માટે હેલ્પલાઇન પણ શરૂ કરાઈ છે। સંભવિત પરિસ્થિતિને જોતા પ્રશાસને નીચાણવાળા વિસ્તારોની ઓળખ, તાલુકા દીઠ આશ્રય સ્થાન અને સ્થાનિક તરવૈયાઓની યાદી પણ તૈયાર રાખી છે।
हवामान विभागनी तारीख 24 અને 25 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીના ભાગરૂપે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની આગમચેતીના પગલાં લેવામાં આવેલ છે। સ્થાનિક તંત્રને બી આ અંગે તમામ અધિકારી કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોને પણ રહેતા લોકોને પણ જાગૃત કરવામાં આવેલ છે। અખબારી યાદી સોશિયલ મીડિયા દ્વારા પણ લોકજાગૃત કરવામાં આવેલ છે। 24 અને 25 જુલાઈએ ગુજરાતમાં વિવિધ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, જે સંદર્ભે પોરબંદર જિલ્લા પ્રશાસને અગમચેતીના પગલાં લીધા છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને અલર્ટ રહેવા માટે સૂચના અપાઈ છે। હાલમાં ઉત્તરાણા પ્રાથમિક શાળા નંબર 1 ખાતે સ્ટેન્ડબાય પોઝિશનમાં છે અને અહીંના કલેક્ટર સાહેબશ્રી તેમજ મામલતદારશ્રીના આદેશ મુજબ અમે કોઈ પણ બચાવ કામગીરી માટે સજ્જ છીએ। આ તરફ નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદથી ખેતીમાં વ્યાપકપણે નુકસાન થયું છે, જેનો તાગ મેળવવા માટે 22 ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। જિલ્લામાં ભારે વરસાદથી પૂરગ્રસ્ત 500થી પણ વધુ ગામોમાં ખેતીવાડી વિભાગ દ્વારા અને ડ્રોન મારફતે સર્વેની કામગીરી થઈ રહી છે। જિલ્લામાં સાગબારા ડેડિયાપાડા તાલુકાનો વિસ્તાર વધારે અસરગ્રસ્ત છે। આ વિસ્તારમાં શાકભાજી અને બગાયત પાકને નુકસાન પહોંચ્યું છે। જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 21,000 હેક્ટર જેટલા વિસ્તારમાં ખેતીને નુકસાન છે, જ્યારે કે 59,000 હેક્ટર વિસ્તારમાં અસર થઈ છે, જેની નુકસાનીનો પ્રાથમિક સર્વે આગામી 2 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવશે। હાલમાં ખેતીવાડી ખાતા દ્વારા પ્રાથમિક સર્વેની કામગીરીઓ કરવામાં આવેલ છે, જેમાં કુલ 80,000 હેક્ટર જેટલા ખેતી પાકના વિસ્તાર તથા બાગાયતી પાકોના 21,000 હેક્ટર જેવા અંદાજિત વિસ્તારમાંથી 59,000 હેક્ટર જેટલો વિસ્તાર અસરગ્રસ્ત થયેલો હોય એવું પ્રાથમિક સર્વેમાં જણાઈ આવેલ છે। હાલ જોતાં આપણને કેળમાં જે આ નદીકાંઠાના 12 ગામો છે એ 12 ગામોમાં તો લગભગ ખૂબ જ નુકસાન કેળ પાકમાં જોવા મળેલ છે। અમુક જે વિસ્તાર છે એમાં થોડા ઘણા બીજા શાકભાજીના પાકો પણ એમાં છે, જેમાં પણ નુકસાન જોવા મળેલ છે। આ સાથે જ અત્યાર સુધી જે વરસાદ પડ્યો છે તેને જોતા રાજ્યમાં મુખ્ય 207 જળ પરિયોજનામાં 56.54% જળસંગ્રહ થયો છે। સરદાર સરોવર પરિયોજનામાં 55.26% જળસંગ્રહ થયો છે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 30 જળાશયો 100%થી વધુ, જ્યારે કે 19 જળાશયો 90%થી 100% વચ્ચે ભરાયા છે અને હાઈ એલર્ટ પર છે। 11 જળાશયો 80%થી 90% ભરાયા છે, જે અલર્ટ પર છે। 12 જળાશયો 70%થી 80% ભરાતા સામાન્ય ચેતવણી પણ આપવામાં આવી છે અને તેવામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે, જેને જોતા તંત્ર પણ અલર્ટ છે અને લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। છેલ્લા 10 દિવસ એક જ દિવસમાં ગુજરાતમાં મેઘરાજા ધમધોકાર વરસ્યા હતા, વાત છે 10 દિવસ પહેલાની, અને ત્યારે સતત વરસાદ વરસ્યો હતો। વરસાદ બાદ ગુજરાતના અમુક વિસ્તારોથી તારાજીની તસવીરો સામે આવી, પરંતુ છેલ્લા 2-3 દિવસમાં એવા દ્રશ્યો સામે આવ્યા જેણે અમને પણ આશ્ચર્યચકિત કરી દીધા। મેઘરાજ સામે બેહાલ ગુજરાત, વરસાદના કારણે અધૂરી રહી અંતિમ વિધિ, તો છોટાઉદેપુરમાં હિંમતે મરદા મદદે ખુદા। ગુજરાતમાં છેલ્લા 10-એક દિવસમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી, જો કે હાલ મેઘરાજા આ રામ ફરમાવી રહ્યા છે, પણ તે સમયે વરસાદે કરેલી ધમધોકાર બેટિંગનું પરિણામ હાલ રાજ્યના અમુક ગ્રામ્ય વિસ્તાર ભોગવી રહ્યા છે। જુઓ આ દ્રશ્યો, પાણીના પ્રવાહમાં કંઈક સળગતું વહી રહ્યું છે, આ બીજું કંઈ નહીં પરંતુ સળગતી ચિતા છે। આ દ્રશ્યો ગંગા નહીં પરંતુ હાથમતી નદીમાં તણાયેલી ચિતાના છે। સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદના પગલે અચાનક નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી, તે સમયે વિજયનગરના પરવઠ ગામમાં હાથમતી નદીમાં એક ઘટનાએ સમગ્ર લોકોને ચોંકાવી દીધા। નદી પાસે એક સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી, અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીમાં પૂર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાવવા લાગ્યો, જેના કારણે અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન થઈ ન શકી। કેટલાક સ્થાનિકોએ પુલ પરથી આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો।
આ દ્રશ્યો આપણને સૌને અચંભિત કરી દેશે. વરસાદી પાણીના પ્રવાહે આ લોકોને બેહાલ કરી દીધા. આ વરવી વાસ્તવિકતા છે વડોદરાના ભાડિયાપુરા ગામની. ભાડિયાપુરામાં ગ્રામજનોએ 2 કિલોમીટર સુધી ઘૂંટણસમા પાણીમાં વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવી પડી. અહીં વર્ષોથી સ્મશાનનો માર્ગ જ નથી. અંદાજે 2 કિલોમીટર દૂર આવેલા સ્મશાને અવર જવર કરવું પણ ભારે પડી રહ્યું છે. હાલ ચોમાસા દરમિયાન વરસતા વરસાદમાં કોતરમાંથી ઉપડ ખાબડ માર્ગે નનામી લઈને ઘૂંટણસમા પાણીમાં લોકોએ પસાર થવું પડે છે. પુરા વર્ષોથી વાડિયાપુરામાં વસવાટ કરે છે, પણ એ લોકોને શું સ્મશાન યાત્રા માટેનો કોઈ રસ્તો નથી. રસ્તો છે પણ કાચો છે. એટલી બધી ખરાબ હાલત કે યાત્રા લઈને આવતા હોય તો પબ્લિકને ઘણી બધી તકલીફ વેઠવી પડતી હોય. એટલે વહીવટીતંત્રના મતે એટલું કેવું સરકારશ્રીને કે આ રસ્તાની જોગવાઈ કરી અને અમને રસ્તો બનાવી આપે. ભાડિયાપુરા ગામના ગ્રામજનોની વર્ષો જૂની વેદનાનો અંત આવતો નથી. સ્મશાન યાત્રાનો રસ્તો કાચો છે, જેથી ખૂબ મુશ્કેલી પડી રહી છે. એક તરફ આકાશી આફત તો બીજી તરફ નગરોડ તંત્રની બેદરકારીના કારણે ગ્રામજનોના માથે આ મુશ્કેલી છે કે જે ટળવાનું નામ નથી લેતી.